वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्री गुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामिनारायण भगवान की श्री हरे कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय कथावार्ता सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण श्री हरिचरित्रामृत सागर पूर दसमु तरंग बेतालीसमु चालू कथा प्रसंग में सद्गुरु आधारानंद स्वामी लखी रहा है भगवान श्रीहरि तेरा गामनी अंदर बिराजमान छे अने त्याना तमाम लोको जे तीर्थयात्राओ होता नारायण सरोवर जनारा हता ए बधा भगवानना दर्शन करवा आवे एमा कोई सारी बुद्धिवाला हता ए भगवानना दर्शन करे भगवाननो महिमा सांभळे भगवानना ऐश्वर्य जुवे ने भाव थतो जे कुबुद्धिवाला हता एने भगवानना महिमानी वातो सांभळे ऐश्वर्यनी वातो सांभळे એને અભાવ આવતો દંભ અને પાખંડ દેખાતો સ્વામીએ દ્રષ્ટાંત આપ્યો આકાશમાંથી વૃષ્ટિ થાય આખી સૃષ્ટિ નવપલ્લવિત બને પણ જવાસો જેમ વરસાદ પડે એમ સુકાતો જ જાય સુકાતો જ જાય આકાશમાં સૂર્ય ઉગે આખી સૃષ્ટિ જળહળા થઈ જાય દેદીપ્યમાન બની જાય પણ એક ઘુવડ નામનું પંખી આકાશમાં સૂર્ય આવે ને એટલે આંધળું થઈ જાય એને દેખાતું બંધ થઈ જાય એમ આ જગતમાં ઘણીકવાર ઘુવડ જેવા માણસો હોય છે સૂર્યનો પ્રકાશ ઘુવડ સહન ન કરી શકે એમ સત્યને સ્વીકારી ન શકે એ બધા ઘુવડ જેવા છે આ જગતમાં ઘણા લોકો જવાસા જેવા હોય છે અંગ્રેજીમાં જેને તમે જેલસી કહો છો ઈર્ષ્યા કહો છો કોઈનો ઉત્કર્ષ સહન ન કરી શકે કોઈકનું સારું દેખી ન શકે એટલે કહેવાય છે ને સૌથી મોટામાં મોટી ખાઈ એટલે અદેખાઈ કોઈનું સારું બોલી પણ ન શકે કોઈનું સારું જોઈ પણ ન શકે કોઈકનું સારું કોઈક બોલતો હોય તો સાંભળી પણ ન શકે આ જેલેસી એ જવાસા જેવા છે બધા એવા બધા હતા એની તો વાત જ નથી પણ જે સારી બુદ્ધિવાળા હતા ભગવાન પાસે આવ્યા અને ભગવાન સાથે સંવાદ કરે છે એને ભગવાન શ્રીહરિ કહે છે ડાયા માણસોને ભગવાન કલ્યાણની વાત કરે છે કેવી સરસ મજાની ઉપાધિકો અભિમાન હી જીતના જીવ મેં રોગ દેખાત હે તિતના જ્ઞાનાકાર વિદ્યા પઢે જબહી દેહાકાર કો નાશ હોય તબહી તે દેહરૂપી ઉપાધિનું જેટલું જીવને અભિમાન હોય છે તેટલો જીવમાં સંસારના અહમનો રોગ દેખાય છે જ્યારે જ્ઞાનાકાર વિદ્યાનું અધ્યયન કરવામાં આવે ત્યારે દેહાકાર અજ્ઞાનનો નાશ થાય એટલે કે આપણે જ્યાં સુધી હું દેહ છું આવું અભિમાન આપણી અંદર પડ્યું છે મારું નામ આ હું તો વક્તા છું વિદ્વાન છું પંડિત છું જ્ઞાની છું
આ બધી ઉપાધિ છે. એ ઉપાધિ એ જ એક પ્રકારનો રોગ છે. આપણે દ્રષ્ટાંત સાંભળ્યું હતું, ફૂટબોલના ગ્રાઉન્ડમાં એક દડાને લોકો લાત મારતા હતા. આ જોઈ એક સજ્જન સદગ્રહસ્થ રડી પડ્યો, એક દડા પાછળ બધા શા માટે પડ્યા છે, આટલી બધી લાતો મારે છે. તેને સમજાવતા એક સંતે કહ્યું, ભાઈ એ દડામાં જ્યાં સુધી હવા ભરી છે ને ત્યાં સુધી લાતો ખાશે. એ હવા નીકળી જશે ને પછી લાતો ખાવાની બંધ. એમ તમારામાં અને અમારામાં જ્યાં સુધી અહંકારની હવા ભરી છે ને, અભિમાનની હવા ભરી છે ને, ત્યાં સુધી માયાની લાતો ખાવી જ પડશે. એ જીવસાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં, એ તારે રહેવો ભાડાના મકાનમાં, એ જુઓ એનો રૂવાબ જાણે મોટો નવાબ, એ જુઓ એનો રૂવાબ જાણે મોટો નવાબ, તને સંતો સમજાવે છે શાનમાં, તારે રહેવો ભાડાના મકાનમાં. માટેવાલા ભક્તો, આ હું છે ને હું એ આપણે ઓછું કરવું પડશે. આ અભિમાન જેટલું ઓછું થાય ને એટલા દુઃખ ઓછા થાય, પ્રશ્નો ઓછા થાય, ટેન્શન ને સ્ટ્રેસ ઓછું થાય. બધા દુઃખનું કારણ અહમ છે, અહંકાર અને આસક્તિ જ છે. આસક્તિ પણ અહંકારમાંથી ઊભી થાય છે. દુઃખ માત્રનું કારણ અહંકાર અને આસક્તિ જ છે. એટલા માટે શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું, માયાનું સ્વરૂપ શું? અહમ અને મમત્વ એ જ માયાનું સ્વરૂપ છે. એ જ વાત મહારાજ કરે છે. જીવને જ્યાં સુધી દેહાકારનું ભાન થયા કરે છે, હું દેહ છું, દેહ છું આવું મનાય છે, ત્યાં સુધી તેને જન્મ મરણરૂપ સંસારનો રોગ રહે છે. ત્યાં સુધી જન્મ મરણ ચાલુ રહેવાનું. હવે આમાંથી કોણ બહાર નીકળવાના? અને લખ 84 તથા યમપુરીનું દુઃખ તે ભગવદ્ વિમુખને વારે વારે ભોગવવું પડે છે. આ કોરોનાની નાની ઉપાધિ આવી ગઈ તોય આપણે આટલા બધા આઘા પાછા થઈ ગયા, જન્મ મરણનું દુઃખ તો કેવું હશે બોલો, કેવું હશે? સાંભળો કેટલી અદ્ભુત વાત. કરોડો રૂપિયાની કિંમત ચૂકવતા પણ જે વાત ન મળે એવી કિંમતી વાતો છે બધી. સાંભળો, જ્યાં સુધી જીવ સત્સંગ વિનાનો રહે છે ત્યાં સુધી દેવ મનુષ્ય આદિના દેહ ધરવા પડે, તે વખતે વેદો અને અપાર પુરાણોને ભણે છતાં પણ લગારે પશુ બુદ્ધિ મટતી નથી. સત્સંગ વિના એ જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને, સત્સંગ વિના એ જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન. મન માન તજે, શબ્દો સાંભળજો હા, મન માન તજે તે માટે શરણે જઈ રહીએ સંતને. બે વસ્તુ છોડવાની સ્વામીએ વાત કરી, એક મન અને બીજું માન. આ બે મૂકીને સંત સમાગમ કરીએ ને એક સેકન્ડમાં બેડો પાર થઈ જાય. એક ઘડી આધી ઘડી આધી મેં પુની આધ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. આવી રીતે સમાગમ કરે તો બ્રહ્માનંદ સ્વામી ઘણા બધા કીર્તનમાં આપણે ગોળી ગાઈએ છીએ, માનતજી સંતન કે મુખ સે પ્રેમ સુધા રસ પીજે, હો નિસ દિન સંત સમાગમ કીજે. સંત સમાગમ કરવાની રીત આટલી જ છે. મન અને માન, માન એટલે અહંકાર અને મન એટલે આસક્તિ. આસક્તિ બધી મનમાં જ પડી છે. આ મારું નક્કી કેનાથી કર્યું આપણે દાદા? મનથી જ. ઘર વેચાઈ ગયું,
પછી થાય છે મારું છે, મનમાંથી નીકળી ગયું. આ મારું મારું ઊભું કોણ કરે છે? મન કરે છે. આ શક્તિને જન્મ કોણ આપે છે? મન આપે છે. મન અને માન મૂકીને સંતનો સમાગમ કરે ને, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને. વેદો અને પુરાણો જે કહેવાય છે તેનો સાચો ઉપયોગ તો ભગવાનના ભક્ત કરી શકે. વેદ પુરાણ વગેરેને ભણે પણ જો ભગવાનને ભજે નહીં તો એનું બધું ભણતર દેહ નિર્વાહ માટેનું, પેટ ભરવાનું સાધન છે. હું ઘણી વાર તમને કહું છું, ઘણી વાર, શાસ્ત્રનો મહિમા ચોક્કસ છે પણ વચનામૃત લોયાનું 11મું, મધ્યનું 13મું, મહારાજ એમ કહે શાસ્ત્રમાં બધી વાત છે પણ સત્પુરુષ થકી સમજાય છે, સત્પુરુષ વિના સમજાતી નથી. બહુ સિમ્પલ વાત છે. મેડિકલની પુસ્તક વાંચી કોઈ ડૉક્ટર ન બની શકે પણ પુસ્તક કદાચ ન હોય ને પણ સારો ડૉક્ટર હાજર હોય ને તો એની સાથે રહેવાથી, આપણા લોયાધામ પરિવારના કેટલા બધા ડૉક્ટરો છે ને, ડૉક્ટર નૈષદભાઈ છે, ડૉક્ટર યોગેશભાઈ રાણપરિયા છે, ડૉક્ટર આપણા પરાગ ભગત છે, ડૉક્ટર જય ભગત છે, ડૉક્ટર હિતેશ ભગત નડા, કેટલા બધા ડૉક્ટરો રોજ કથા સાંભળે છે ને, એવા ડૉક્ટરની સાથે રહેતા હોય તોય શીખી જાય, ના શીખી જાય? એટલા માટે શાસ્ત્ર અને શસ્ત્ર આ બંને વસ્તુ સમજવા જેવી છે. શાસ્ત્ર અને શસ્ત્ર એનો ઉપયોગ પણ એટલો સારો છે અને દુરુપયોગ પણ એટલો ખતરનાક છે. શસ્ત્રનો દુરુપયોગ થાય ને ત્યારે આતંકવાદ ઊભો થાય અને શાસ્ત્રનો દુરુપયોગ થાય ને એમાંથી આતંકવાદી આખી વિચારધારા ઊભી થાય છે. એટલા માટે સંતની, સાચા સત્પુરુષની જરૂર છે. કેવી અદ્ભુત મહારાજે વાત કરી, જુઓ, જીવને જ્યાં સુધી વિષયમાં રાગ છે ત્યાં સુધી વિષયનો ત્યાગ કરતો નથી. પ્રાણી જ્યારે સાચા અર્થમાં સત્સંગ કરે છે ત્યારે તેને વિષય માત્રની વાસના તૂટે છે. સત્સંગના યોગ વિના વિષય વાસના ન જાય અને વિષય વાસના ગયા વિના મોક્ષ પણ ન થાય. વિષયોમાં સમજણથી જે દોષને દેખાડે છે એવા સંતનો સમાગમ કરવો જોઈએ. સાંભળો સાંભળો, વિષયોમાં સમજણથી દોષને દેખાડે છે એવા સંતનો સમાગમ કરવો જોઈએ. કડવી વાત હોય પણ કરી શકે, જગતના દોષને જગતના દુઃખને દેખાડે એવા સંત હોઈને એને સેવે ને ત્યારે જગતની આસક્તિ ઓછી થાય. આ તો સાધુ પાસે આવીને પણ આસક્તિ જ વધારતા હોય. આ વાત કોણ સમજી શકે? જેણે કલ્યાણ મેળવવું છે ને એવા લોકો સમજી શકે, બીજાની વાત નથી. હા, સંત કો કરે સંગ જબ છળ કપટ કરે ત્યાગ. છળ અને કપટનો ત્યાગ કરી સંતનો સમાગમ કરવામાં આવે ત્યારે દિન પ્રતિદિન એક ભગવાનના ચરણોમાં જ પ્રેમ વધતો જાય. દિન પ્રતિદિન આપણે જોઈએ છીએ ને કેટલા બધા એવા ભક્તો મહારાજના સમયમાં, અત્યારે પણ આપણા લોયાધામ પરિવારમાં નવા નવા સત્સંગમાં આવ્યા હોય, સંતો સાથે જોડાયા હોય, છળ અને કપટ રાખતા જ ન હોય, સાધુનો સમાગમ કરતા હોય, તો દિન પ્રતિદિન ભગવાનમાં હેત વધતું જ જાય, વધતું જ જાય. 100 જન્મની કસર આજે ને આજે ટળે જો ભગવાનની જેમ ભગવાનના સંતને વિશે ભાવ થાય, સેવા કરે. તો વચનામૃત વડતાલનું 5મું, અરે ગુણાત્યાનંદ સ્વામી તો કહે કરોડ જન્મની કસર આજ ટળે જો ખરેખરા સાધુ મળે અને કહે એમ કરે તો. ભગવાનની જે મોટપ છે તે જ્યારે જાણવામાં આવે ત્યારે અનંત બ્રહ્માંડના સુખ નરક સમાન થઈ જાય. 95મું વચનામૃત 1લું, મહારાજે આ જ વાત કરી. રૂપિયામાં માલ દેખાય, રૂપિયા સારા લાગે પણ ક્યાં સુધી? સોના મોહર મળી નથી ત્યાં સુધી. જેના ઘરમાં સોનાના બિસ્કિટ બહુ વધારે થઈ જાય ને એને પછી રૂપિયામાં બહુ સુખ હેત દેખાય, પછી શું ભેગું કરે જાજુ? તમને ખબર છે આ જગતની બધી રીત. પહેલાં કેમરી બહુ સારી લાગતી હોય પણ ઘરમાં પછી મર્સિડીઝ મોંઘામાં મોંઘી આવી જાય ને એટલે કેમરીને સામે જોવે નહીં. અને મર્સિડીઝ બહુ હાચવતા હોય, એમાં એટલો બધો મોહ થઈ ગયો હોય, એમાં 2-5 વર્ષે ભગવાન વધારે પડતી દયા કરી દે અને જો રોલ્સ રોયઝ આવી જાય તો. શ્રીજી મહારાજે
પંચાળાનું પહેલું વચનામૃત કેટલી અદ્ભુત વાત કરી, બુદ્ધિવાળાનું વચનામૃત કહેવાય. પરમેશ્વરના સુખમાં જ્યારે જીવની નજર પહોંચે છે ત્યારે આ જગતના સારામાં સારા જે પંચ વિષય છે તે ઉતરતામાં ઉતરતા થઈ જાય. એટલે ભગવાનની મૂર્તિમાં રે શ્યામ તમે સાચું નાણું આ અનુભવવાનું છે. આટલું અનુભવીશું ને બીજું સર્વે દુઃખદાયક જાણું એ પછી અનુભવાશે. જગત સીધું મિથ્યા કોઈને અનુભવમાં આવતું નથી. પછી દેવો કે મનુષ્યો જે ઘણા મોટા કહેવાતા હોય તે બધા પણ ભગવાનની મોટાઈની આગળ એને અણુ કરતાં પણ અલ્પ દેખાય છે. દેવ મનુષ્ય આદિ વેદાદિ શાસ્ત્રે કહેલા નિયમ પ્રમાણે વર્તે છે અને મનુષ્ય છે તે જ મનુષ્ય છે, તે જ દેવ છે. બાકીના દેવ અને મનુષ્ય તો બધા પશુ સમાન છે. ચાર વર્ણ અને ચાર આશ્રમના મનુષ્યોમાં જે પોતપોતાના ધર્મ નિયમ પ્રમાણે રહે છે તે જ વર્ણ અને આશ્રમવાળા છે અને તે વિના તો બધા પશુ જેવા છે. નિયમ ધર્મ નથી પાળતા તે કેવા છે? પશુ જેવા છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું, આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સમાન મે તત્ પશુભીર નરાણામ. માણસને બે પગ, પશુને ચાર પગ. ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું, વિષયભોગ, દીકરા દીકરીઓ, આ બધું પશુ માણસમાં સરખું જ છે. ફેર ફક્ત ને ફક્ત માણસ જે કંઈ કરે છે ધર્મપૂર્વક કરે છે, પશુ જે કંઈ કરે છે ધર્મ વિચાર્યા વગર કરે છે. આજે દુઃખની વાત છે, કળિયુગના લક્ષણમાં લખ્યું, પશુના ધર્મ માણસમાં આવશે, માણસના ધર્મ પશુમાં જશે. આજે કૂતરા હવે સુધરતા જાય છે, ગમે ત્યાં બાથરૂમ ન જાય, ગમે તેમ ચાલે નહીં, પશુઓ બિલાડાઓ સુધરતા જાય છે ને માણસ બગડતો જાય છે. પશુના ધર્મ માણસમાં આવી ગયા છે. આ કોરોનાનો કોપ આટલો બધો વધ્યો છે, આખી દુનિયાને અત્યારે થઈ રહ્યું છે કે આ માણસ ગમે તે ખાય છે, ગમે તેવું ખાય છે. આ નરાધમ માણસની રસાશક્તિ કેટલી હદ વટાવી ચૂકી હતી આખી દુનિયા જાણે છે. અને એ પાપમાંથી, પશુ હિંસામાંથી, પશુ હત્યામાંથી આખો કોરોના વાયરસ ઊભો થયો છે. કર્મનું ફળ છે. હું તમને વિડીયો બતાવીશ. વાલા ભક્તો, મહારાજની આજ્ઞા લોપવી જ નહીં, પણ ભૂલ ન કરે એ તો ભગવાન છે. ભૂલ ન કરવી તો પણ થઈ જાય એનું નામ માણસ. ભૂલ થઈ જાય પાછા વળી જઈએ. હું વારંવાર કહું છું, ત્રણ સાધન છે. ભૂલ થાય એટલે પશ્ચાતાપ થવો જોઈએ, ભગવાનને પ્રાર્થના થવી જોઈએ અને એનું પ્રાયશ્ચિત થવું જોઈએ. આ ત્રણ થાય ને, પશ્ચાતાપ, પ્રાર્થના ને પ્રાયશ્ચિત, તો ગમે તેવી ભૂલમાંથી ભગવાન રક્ષા કરે છે. બાકી તો તમે જુઓ છો ને, દેવતા હોય તો પણ પશુ સમાન, માણસની ક્યાં વાત. પશુનો જેવો મોક્ષ થાય તેવો ધર્મહીનનો મોક્ષ થાય. પશુ હોવા છતાં તેને જો ભગવાનના વચન પ્રમાણે ચલાવે, પશુ હોય તો પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેતા હોય, ઇટોલા ગામના બળદનું કલ્યાણ થયું, આંબા ગામની બકરીનું કલ્યાણ થયું, બકરી અને બળદ કલ્યાણ લઈ ગયા. કેમ? ભગવાન સંત એની સેવામાં કામમાં આવી ગયા. તો ભગવાનના વચનોનો એટલો મોટો પ્રતાપ છે, તેણે કરીને પશુ હોય તે તત્કાળ મનુષ્યના જન્મને પામે છે, મનુષ્યના જન્મે પામીને ભગવાનની ભક્તિ કરે છે અને ભક્તિ કરીને અનિતિનો ત્યાગ કરી ભગવાનના ધામને પામે છે. આવો મોટો પ્રતાપ ભગવાન ભગવાનના સંતના સમાગમનો છે. પ્રગટ શ્રીહરિના વચનમાં પ્રેમ રાખે, બધી અનિતિનો ત્યાગ કરે, પવિત્ર જીવન રાખે તો તેનો મોક્ષ તત્કાળ થાય છે. વાહ વાહ વાહ, યાદ રાખો, ભગવાનના વચનમાં પ્રેમ રાખે નંબર એક, અનિતિનો ત્યાગ કરે નંબર બે, અને પવિત્ર જીવન રાખે નંબર ત્રણ, તો તેનો તત્કાળ મોક્ષ થાય છે. ભગવાનમાં પ્રેમ હોય પણ અનિતિનો ત્યાગ ન કરે. ઘણા લોકો મુખમે રામ 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 કર્યા કરે, પણ જો કોઈક આઘો પાછો થાય તો એનું ગળું કાપતાય વાર ન લાગે, આવા હોય છે. પછી ભગવાન નથી છોડતા. અને ભક્ત થઈ, સંત થઈ પાપ કરે છે ને, એને તો ભગવાન બમણો દંડ આપે છે. અને અનંતકાળ સુધીના લખ 84ના તેના દુઃખોનો નાશ થઈ જાય છે. ભગવાનનો પ્રતાપ જ એવો અનંત અને અપાર છે કે તેને જે જાણે છે, સમજે છે તેમાં લગારે દોષ રહેતો નથી.
देह रहत अभिमान ज्यां लगही टकत नहीं प्रताप त्यां लगही केवी सरस मजानी वातो आवे छे। ज्यां सुधी देहाभिमान छे त्यां सुधी हृदयमां भगवानना प्रतापनुं बळ रहेतुं नथी। જ્યારે દેહાભિમાનનો લેસ પણ ન રહે ત્યારે તેના અંતરમાં કંઈ જ ક્લેશ રહેતો નથી। આપણી આ બધી મહેનત દેહાભિમાનને ટાળવા માટેની છે। કામ, ક્રોધ, લોભ આ બધા શત્રુઓ મોટા જ છે, કોઈ નાના નથી। પણ એના બધા કરતાં મોટામાં મોટો દોષ કોણ છે? અભિમાન। આ બધા દોષ અભિમાન દ્વારા જન્મે છે। અભિમાન નીકળી જાય ને એટલે આ દોષની આખી ઇમારત નીકળી જાય। સત્સંગ કરવાનું ખરું ફળ એ છે, સત્સંગ કરે કો ફલ હે ઇતના, સત્સંગ કરે કો ફલ હે ઇતના, દેહાભિમાન ન રહે તિતના, દેહાભિમાન ન રહે તિતના। ઘણા હરિભક્તો મંદિરમાં બહુ સારા ભગત હોય પણ ઘરમાં છે ને એનું વર્તન આખું જુદું હોય। માફ કરજો, તમે એક સારા સત્સંગી છો એટલે સાચી વાત કરવી એ મારી ફરજ છે। જીવનમાં થિયરીકલ અને પ્રેક્ટિકલ બે સબ્જેક્ટ હોય છે દરેક જગ્યાએ। એ મંદિરમાં તમે આવો છો ને થિયરીકલ સબ્જેક્ટ છે પણ ઘરે છે ને પ્રેક્ટિકલ છે। મંદિરમાં સાંભળેલી વસ્તુની પરીક્ષા તમારા ઘરમાં તમારા વ્યવહારમાં થાય છે। ઘરમાં વ્યવહારમાં પ્રતિકૂળ સ્વભાવની વ્યક્તિ સાથે પણ તમે સાનુકૂળતાથી વર્તન કરી શકો ત્યારે સમજો તમારો સત્સંગ પાક્કો છે। અભિમાની માણસ જ્યાં જાય ત્યાં ટકરાય, અટંટ હોય, અથડાય, પહેલાં સામેવાળી વ્યક્તિને ધુતકારે, એની સાથે ઝઘડા થાય, પછી આને ધુતકારે, આવી રીતે બંને પછી અથડાય, એટલે સમજવાનું બહુ મોટો વિસ્ફોટ થવાનો। ભગવાનનો ભક્ત જતું કરી શકે, ભૂલતા શીખી શકે અને સહન કરતા શીખી શકે। દેહાભિમાન ન હોય ને એની આ ત્રણ પરીક્ષા છે। એ જતું કરી શકે, કોઈ પણ બાબતને ભૂલી શકે અને કોઈ પણ વાતને સહન કરી શકે। આ નિર્માનીપણાના મોટામાં મોટા લક્ષણો છે। હરિચરિત્રામૃત સાગરમાં મહારાજે કહ્યું, નિર્માનીપણાના ગુણ વિના બાકીના બધા ગુણ એ કલંકરૂપ છે। નિર્માનીપણારૂપી એક ગુણ ન હોય તો બાકીના બધા સદગુણ પણ એ અંતે દોષરૂપ જ છે। રાવણમાં બધા સદગુણ હતા, જ્ઞાની હતો, પંડિત હતો, વિદ્વાન હતો, ભક્ત હતો, ભક્તિવાળો હતો, બધું હતું, પણ ભૂલ ક્યાં થઈ? અભિમાન એટલું બધું હતું જેના પરિણામે એના સદગુણ પણ કેવા થઈ ગયા? દુર્ગુણ બની ગયા। સત્સંગ કર્યાનું ફળ, સત્સંગ કરે કો ફલ હે ઇતના, દેહાભિમાન ન રહે તિતના। સત્સંગ કર્યાનું ફળ એટલું જ છે, દેહાભિમાન બિલકુલ ન રહે। માટે તમે ઘરમાં પરિવાર સાથે, માતા પિતા સાથે તમારે તકરાર થતી હોય તો વાલા ભક્તો હવે સુધારો કરીએ। આપણે ભક્ત છીએ, આપણી વાણી નરમ હોય, આપણું વર્તન કોમળ હોય, કોઈકને ગમે એવું હોય, માટે બહુ અટંટ ન રહેવું ઘરમાં પરિવારમાં પણ। સત્સંગ કરવા છતાં જો દેહાભિમાન રહેતું હોય તો તેના સત્સંગમાં એટલી કસર છે એમ જાણવું। સત્સંગ કરવા છતાં પણ દેહાભિમાન રહેતું હોય તો તેના સત્સંગમાં એટલી કસર છે એમ જાણવું। સત્સંગ કરવા છતાં જેમાં કસર રહી હતી તેના બધા ગુણ દોષ લખ્યા છે। ભવ, બ્રહ્મા, ઇન્દ્રાદિ દેવો, નારદ અને પરાશર ઋષિ, અક્રૂર અને ભીષ્મ, એ બધામાં જે ગુણોને દોષ હતા તે બધા પુરાણોમાં વ્યાસજીએ લખ્યા છે। સમર્થ વિના મોટાના ગુણદોષને કોણ લખે? નાનો માણસ લખે તો બીજા વિદ્વાનો તેને ક્યારેય માન્ય પણ રાખે નહીં। જે કવિ પ્રથમ પોતાના ગુણ અને દોષને લખે અને બીજાના લખે તે કવિમાં અપાર ગુણ હોય છે તે મહાન કવિ કહેવાય છે। જે જે મોટા સંતો, ઋષિઓ અને હરિભક્તો પૂર્વે થઈ ગયા છે તેમણે ઠેક ઠેકાણે પોતાના ગુણ દોષને લખ્યા છે। સાચો તો એ ભગવાનનો ભક્ત છે ને પોતાના પણ ગુણને જાણે અને દોષને જાણે છે। પોતામાં જેટલા દોષ હોય તેને જે પાખંડી હોય તે દબાવી દે છે। કોઈ કાગડા જેવો ચતુર તેના દોષોને લખે તો તેના ઉપર તેને ક્રોધ આવે છે,
એટલે તો ભગવાનનો ભક્ત એ છે જેને પોતામાં દોષ દેખાય અને બીજામાં ગુણ દેખાય. ભગવાન સ્વામિનારાયણની આ ડેફિનેશન 21મી સદીના દરેક માણસોને કામ લાગેવી છે. ફક્ત સત્સંગીને જ નહીં, દરેક માણસને શાંતિ મળવાની ચાવી આટલી છે. તમારા ઘરના બધા ઝઘડા શાંત કરવા હોયની ચાવી આટલી છે. આપણા દોષ જોવા તો સામેવાળાનો ઓટોમેટિક ગુણ આવશે, એનો ગુણ આવશે તો એનો મહિમા દેખાશે, મહિમા દેખાશે તેમાં ભાવ થશે. ભાવ છે ત્યાં શાંતિ છે, અભાવ છે ત્યાં અશાંતિ છે. જ્યાં સુધી હરિભક્ત ન થયા હોય ત્યાં સુધી મનુષ્ય માત્રમાં દોષ ભર્યા હોય છે. તે બધું સત્સંગ થયા પછી જ સમજાય છે. સત્સંગ થયા વિના આ વસ્તુ સમજાતી નથી. કેવી અદ્ભુત મહારાજે વાત કરી, કાંકરા કાઢીને મહારાજે વાત કરી. શાસ્ત્રમાં લખ્યું, દુઃખનો એક સ્વભાવ એવો છે, દુઃખમાં માણસને સત્ય જલ્દી સમજાય છે, સુખમાં નથી સમજાતું. કોઈએ બહુ સરસ લખ્યું છે, ઇન્સાન કો સહી બાત સમજાને કે લીએ ખાલી પેટ ઓર ખાલી જેબ જીતના સિખા સકતે હે ઉતના ઓર કોઈ નહીં સિખા સકતે. એમાં પણ અત્યારે કોરોના ચાલ્યો છે. કોરોના તો કરુણા છે ભગવાનની. પોલ્યુશન ઓછું થઈ રહ્યું છે, પશુ હિંસા ઓછી થઈ રહી છે, પ્રકૃતિ શુદ્ધ થઈ રહી છે, પૃથ્વી નૃત્ય કરી રહી છે. આ કૃપા ન કહેવાય, કરુણા ન કહેવાય. અમારા ભીખુ દાદા કહેતા હતા, આખી જિંદગીમાં મને કોઈ દી ફોન નહોતા કરતા, એ બધા ફોન કરવા માંડ્યા, દાદા કેમ છો. માણસ માણસથી નજીક થઈ રહ્યો છે. તેમ છતાં વાલા ભક્તો, મેં વાત તમને કરી હતી, આ શાસ્ત્રોનો સિદ્ધાંત છે. ભગવાન કર્મ ફલ પ્રદાતા છે. આ સાગરની વાત જે ચાલતી હતી ને, કેટલી સરસ મજાની વાત શરૂ થઈ હતી. એનો પ્રશ્નનો મૂળ એટલો જ હતો, ટૂંકમાં તમને ફરી કહી દઉં કે ઘણા લોકો ભગવાનના ભક્ત હોય તેમ છતાંય દુઃખી થતા હોય, બીજા માણસોને દુઃખ દેતા હોય તેમ છતાં એ લોકો પાછા સુખી હોય, એવું કેમ છે. ત્યારે ભગવાન શ્રીએ કહ્યું, ભૂકા ખાચર, આ તો ભગવાનની બધી લીલા છે. ભગવાન કર્મ ફળ પ્રદાતા છે. જેનું જેવું કર્મ હોય ને એ પ્રમાણે જ ભગવાન એને ફળ આપે છે. પક્ષપાત રંચ માત્ર નથી રાખતા. દુશ્મન હોય પણ એને સારું કર્મ કર્યું હોય તો ભગવાન એને સારું ફળ આપે જ છે. અને પોતાનો મિત્ર હોય, પોતાનો ભક્ત હોય પણ એને ખોટું કર્યું હોય ને તો ભગવાન કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વિના એને પણ દંડ આપે છે. પોતાના પત્ની સીતા હતા એને દંડ આપ્યા, પોતાના પિતા દશરથ હતા એને પણ દંડ મળ્યો, અરે ભગવાનના દીકરા યાદવો હતા એને પણ દંડ મળ્યો. વાલા ભક્તો, કર્મનો સિદ્ધાંત બહુ સમજવા જેવો છે. અમેરિકામાં 1960ની સાલમાં એક બહુ મોટી ચર્ચાનો વિષય હતો કે શું માણસ મરી જાય પછી ફરીવારી જન્મ લે, એ વાત સાચી હોઈ શકે. આપણા શાસ્ત્રોમાં તો બહુ જૂની વાતો છે, સત્ય ઘટનાઓ છે. 1960માં આ બહુ વ્યાપક અમેરિકાની અંદર એક પ્રશ્ન હતો કે ભારતના લોકો વાતો કરે છે રિઇન્કાર્નેશન, રીબર્થ, શું મરી ગયા પછી માણસને જન્મ મળે છે. અમેરિકાના ચેસ્ટર કાર્લસન એણે $1 મિલિયન ભેગા કર્યા. કેટલા? $1,000,000. કેટલા વર્ષો પહેલાંની તમને ઘટના કહું છું. અને 1968ની અંદર ડૉક્ટર ઇયાન સ્ટીવેન્સન વર્જિનિયાના હતા, MD ડૉક્ટર હતા, બહુ મોટું રિસર્ચ કરનારા હતા. એની સાથે એક પ્રોજેક્ટ કર્યો. ઇયાન સ્ટીવેન્સનને કામ સોંપ્યું, હું તને $1,000,000 આપું પણ આ દુનિયામાં શું ખરેખર માણસ મરી જાય, એટલે ધી એન્ડ, પૂરું થઈ ગયું. ડેથ એ અલ્પવિરામ નથી, પૂર્ણવિરામ છે, પૂરું થઈ ગયું. શું મૃત્યુ પછી જીવન હોઈ શકે? આ વાત સાચી ખોટી પુરવાર કરવાની છે. ઇયાન સ્ટીવેન્સન દુનિયાભરના માણસોના કોન્ટેક્ટમાં આવ્યા લાગ્યા, અલગ અલગ દેશોમાં જાય તપાસ કરે. એમ કરતા કરતા એક ઘટના, બે ઘટના, ઇયાન સ્ટીવેન્સન એણે ત્યારે એક પુસ્તક લખ્યું અમેરિકામાં. એ સમયમાં અમેરિકામાં અતિ મશહૂર બનેલું આ પુસ્તક
20 કેસીસ સજેસ્ટિવ ઓફ રિઇન્કાર્નેશન. આ પુસ્તક એટલું બધું ખ્યાતનામ બન્યું. એણે એવી 20 ઘટનાઓ પોતાની આંખથી જોયેલી, પુરવાર કરેલી લખી. એટલું જ નહીં, એના પુસ્તકમાંથી બીજું એક પુસ્તક તૈયાર થયું, ચિલ્ડ્રન હુ રિમેમ્બર પ્રીવિયસ લાઈવ્સ. સિરિયાની અંદર એક નાનો દીકરો એના પૂર્વજન્મને આખે આખો ઓળખતો હતો અને ત્યાંની કોર્ટ કચેરીમાં એ બધી વાત પુરવાર થઈ. કેવી ઐતિહાસિક આ વાત પુરવાર થઈ, એક નાનો વિડીયો આ સત્ય ઘટનાનો. વાલા ભક્તો, કર્મ કરતા પહેલાં 1000 વાર વિચાર કરો. અંધારામાં ખોટું કર્યું હશે ને તો અંજવાળામાં એનું ફળ ભોગવવું પડશે. કોઈનું ખોટું લેવું નહીં, ક્યારેય ખોટું જોવું નહીં, ક્યારેય ખોટું બોલવું નહીં, ક્યારેય ખોટું કરવું નહીં. આ જ ભગવાનના ભક્તોનું લક્ષણ છે. ખાલી વાતો કરવી લક્ષણ નથી, કર્મ જ હોય કાળા તો શું કરે બિચારી માળા. આ નાનો એવો વિડીયો આપણી આંખ ખોલી નાખે એવો છે. વિડીયો નિહાળીશું. એક 3 સાલ કા બચ્ચા અપને હી હત્યાકાંડ કો કેસે સુલઝાતા હૈ. સિરિયા દેશ કી સીમા પર સ્થિત ગોલન હાઇટ્સ નામક ગાંવ મે ડ્રુસ સમુદાય કે એક 3 સાલ કે બચ્ચે કા કહેના હૈ કે ઉસે ખુદ કી હત્યા યાદ હૈ. યહ 3 સાલ કા બચ્ચા જો અપને ગાંવ સે કભી બહાર નહીં ગયા, ઇન ગાંવ વાલો કો ઉસ ગાંવ મે લે ગયા જહાં વો રહા કરતા થા. બચ્ચે ને અપના પિછલા નામ ભી બતાયા. ઇસ નામ કે બારે મે જબ ઇન ગાંવ વાલો સે પૂછા ગયા તો ગાંવ કે એક સદસ્ય ને બતાયા કે ઇસ નામ કા એક વ્યક્તિ 4 સાલ પહેલે ગુમશુદા હો ગયા થા, જો આજ તક નહીં લોટા. ગાંવ કે બુઝુર્ગો મે ડોક્ટર ઇલાય લેશ કો ભી શામિલ કિયા ગયા થા, જો ગાઝા મે સરકારી ચિકિત્સા પ્રણાલી કો વિકસિત કરને કે લિયે જાને જાતે હૈ. ડોક્ટર લેશ ને ઇસ પૂરી ઘટના કો અપની આંખો સે દેખા. ગાંવ કા ભ્રમણ કરતે વક્ત બચ્ચે ને એક ઘર કી ઓર ઇશારા કરતે હુએ ઇસે અપના ઘર બતાયા જહાં વે રહા કરતા થા. ઓર ફિર અચાનક બચ્ચે ને એક આદમી કી ઓર ભરતે હુએ ઉસે ઉસકે સહી નામ સે બુલાયા ઓર બોલા, મેં તુમ્હારા પડોસી હુઆ કરતા થા ઓર એક દિન હમારે બીચ ઝગડા હુઆ ઓર તુમને મુઝે એક કુલ્હાડી સે માર ડાલા થા. ઇસ વક્ત ડોક્ટર લેશ ને દેખા કે ઇસ વ્યક્તિ કા ચહેરા ડર કે મારે પીલા પડ ગયા થા ઓર વહ બહોત હી સંદેહજનક બર્તાવ કરને લગા. ઓર ફિર બચ્ચે ને કહા, મેં યહ ભી જાનતા હું કે ઇસને મેરે શરીર કો કહાં દફનાયા થા. તબ વહ ગાંવ વાલો કો ઠીક ઉસી સ્થાન પર લે ગયા જહાં ઉસકે શરીર કો દફનાયા ગયા થા. ગાંવ વાલો ને ઉસ જગહ પર ખુદાઈ શરૂ કી ઓર વહાં સે એક કંકાલ બરામદ હુઆ જિસને સભી કે હોશ ઉડા દિયે. કંકાલ કે સર પર કિસી પ્રહાર કા એક ગહેરા નિશાન થા જો ઠીક ઉસી જગહ થા જહાં ઇસ બચ્ચે કે સર પર જન્મ ચિહ્ન થા. બચ્ચે કા કહેના થા કે ઉસે એક કુલ્હાડી સે સર પર પ્રહાર કરકે મારા ગયા થા ઓર ફિર યહ બચ્ચા ગાંવ વાલો કો ઉસ જગહ પે લે ગયા જહાં ઉસકે અનુસાર કુલ્હાડી કો છિપાયા ગયા થા ઓર ઉસ જગહ ભી એક કુલ્હાડી કો ખોદ નિકાલા ગયા. તબ યહ સંદિગ્ધ વ્યક્તિ બહોત ઘબરા ગયા ઓર ઉસને અપના ગુનાહ સ્વીકાર કિયા ઓર જિસકે લિયે સ્થાનીય ન્યાયાલય ને ઉસે સજા સુનાઈ. નાના એવા દીકરાને પૂર્વજન્મની કેટલી બધી ઘટનાઓ યાદ, પોતાનું નામ, પોતાનું ગામ, એટલું જ નહીં પોતાનું મૃત્યુ કેવી રીતે થયું, એટલું જ નહીં કોણે માથામાં કુહાડી મારી, મારીને ક્યાં દફનાવી દીધો, કુહાડીને ક્યાં છુપાડી દીધી, આ બધી સાક્ષી દીકરાએ આપી. અને આ ઘટના સિરિયા દેશમાં જાતે જઈ અને ડૉક્ટર ઇયાન સ્ટીવેન્સન એણે વાત બધી જાણી, તપાસી અને લખી. અમેરિકાની આંખો ઉઘડી ગઈ. ભારતના લોકો વાત કરે છે કર્મનો સિદ્ધાંત, રિઇન્કાર્નેશન, પુનર્જન્મ, જે જેવા કર્મ કરે ભોગવવા પડે, બધી વાત સત્ય પુરવાર થઈ. વાલા ભક્તો, ખોટા કર્મનું ફળ એનું આપણે વિડીયો જોયો. આપણે સારું કરીએ છીએ ને એનું પણ એટલું જ મોટું ફળ છે. આપણે મંદિરમાં મહાપૂજા કરી, આપણે નિત્ય જન્મંગળથી પૂજન કરીએ છીએ. મને પણ ખબર નહોતી, તમને પણ ખબર નહોતી. આજે અમે સંતો કામમાં હતા, મારા ફોનમાં એક ફોન આવ્યો હાર્દિક ભગતનો. મેં ફોન લીધો નહીં એટલે એણે મને વોઇસ મેસેજ મૂક્યો, તમને બધાને પણ નાની વિનંતી,
સંતોને ફોન કરો, સંતોની કેટલી બધી સેવા હોય. અમારે બધી ઠાકોરજીની સેવાથી માંડી બધું જ, કપડાં ધોવાથી લઈ, ઠાકોરજીનો થાળ બનાવવાથી લઈ, પોતું મારવાથી લઈ, બધી સંતોમાં સેલ્ફ સર્વિસ છે. તેમ છતાં બધા ભક્તોના ફોન આવતા હોય, હાર્દિક ભગતે વોઇસ મેસેજ મૂક્યો, મેં સાંભળ્યો. મેં ભગતને કીધું, ભગત આ તો આટલી બધી વાત અમને, ભગત કે મને પણ સ્વામી અત્યારે આજે જ ખબર પડી. મેં કીધું તમે ભગત વિડીયો મને મોકલો, આ જે બોલ્યા છો ને એ જ, મારે આમાં કશો સુધારો વધારો નહીં. એમણે એક વિડીયો બનાવીને મોકલ્યો છે, એક સત્ય ઘટના તમે સાંભળો. ભગવાન કેટલા પ્રગટ પરચા પૂરે છે એની વાત પછી કરીએ, પહેલાં વિડીયો. જય સ્વામિનારાયણ સ્વામી, ખૂબ જ ભાવથી દંડવત સહિત હાર્દિક ભગતના જય સ્વામિનારાયણ. સ્વામી, મને આજે જાગુબેનનો ફોન આવ્યો હતો અને એમને જણાવ્યું કે કપડા મંદિરમાં અરવિંદ દાજી આવે છે, તો એમના ઘરે એમના જમાઈને આંટી અને દાજી બધા જોબ પર જતા હોય, પણ કોકને ત્યાંથી કેવી રીતે કોરોના વાયરસનું સંક્રમણ થયું કંઈ ખ્યાલ ના આવ્યો, પણ દાજીને પોઝિટિવ હતું અને એમના જમાઈને પોઝિટિવ હતું. તો દાજીની સિચ્યુએશન વસ્તુ કે ઘણી બેટર છે, એમને જમાઈને તકલીફ વધારે હતી. એમને સાતમના દિવસે હોસ્પિટલમાં દાખલ કર્યા અને 3 દિવસ સુધી કોઈ સમાચાર નહોતા. આપણી મહાપૂજા એમના પરિવારે બધાએ ભેગા થઈને કરી અને મહાપૂજા કર્યા પછી વસ્તુ કે ડૉક્ટરનો ફોન આવ્યો એમની દીકરીને કે એમના હસબન્ડને ઘણું સારું છે પણ ઓક્સિજનને બધું આપવાનું ચાલે છે અત્યારે. ત્યાર પછી મંદિરમાં બહેનોએ વતનામૃતના પાઠ કર્યા, ભક્તજમનીના પાઠ કર્યા, વતનામૃતના પાઠ કર્યા. ત્યાર પછી એમની ડોટરને ફરી ફોન આવ્યો કે એમના હસબન્ડને જે હાઈ ઓક્સિજન આપતા હતા એના પરથી લો ઓક્સિજન પર અત્યારે રાખ્યા છે. અને રોજ વસ્તુ આપણે મંદિરમાં જે જલમંગલ નામાવલીથી પૂજન કરાવે છે બધું એ એમના ઘરે બધા કરે છે અને દિવસે દિવસે ભગવાન વસ્તુ કે પરચા પણ પૂરે છે. એમના હસબન્ડને સારું ફીલ થાય છે. ગઈકાલે હનુમાન જયંતિના દિવસે પૂજન કર્યું અને પછી ડૉક્ટરને ત્યાંથી ફોન આવ્યો હતો કે એમના હસબન્ડને હવે ઓક્સિજનની નળી કાઢી નાખી છે અને હવે ધીરે ધીરે એમને વોક કરાવશે અને ઘણું સારું છે, એટલે શ્રદ્ધા એમની વધતી ગઈ છે. એમના દીકરીએ પણ નક્કી કર્યું છે કે રોજ આવે વતનામૃતનું વાંચન કરશે અને નિયમ રાખશે વતનામૃત વાંચવાનું. એટલે ભગવાન જે કૃપા કરે છે, પરચા પૂરે છે એ પ્રગટ દેખાય છે અને એમની વિશ્વાસ ને શ્રદ્ધા વધતી જાય છે. જય સ્વામિનારાયણ સ્વામી. નિજરસિંહ મંદિરમાં કંડારી ગામના અરવિંદભાઈ દાજી બધા ઓળખીએ એવા સારા ભક્ત છે. હું નાનો હતો, આખો અન્નકોટ બનાવતા 1994-1995 સાલમાં મને શીખવાડેલું. પછી 1995-1996-1997 3 વર્ષ સુધી લગભગ આખે આખો અન્નકોટ અરવિંદભાઈ દાજી અને હું અમે બે જ બનાવતા. મને પણ ખબર નહોતી આટલા બધા ભક્તો છે. આપણે બધા ભક્તોને પૂછતા હોઈએ પણ આજે જ આ વાતની જાણ થઈ. એમના પરિવારમાં કોરોના પોઝિટિવ ગમે ત્યાંથી આવી ગયો. એમના જમાઈ રાકેશકુમાર, આખો પરિવાર મંદિરમાં આવે છે. સાતમના દિવસે એટલે 31 માર્ચ મંગળવારના દિવસે રાકેશકુમાર એટલા બધા સિરિયસ હતા, દવાખાનામાં એડમિટ કર્યા. અરવિંદભાઈને પણ કોરોના પોઝિટિવ છે પણ હજી શરૂઆત હતી એટલે દવા વગેરે ચાલે છે, પણ રાકેશકુમાર દવાખાનામાં હતા. લઈ ગયા, કોઈ કોન્ટેક ન થાય, કોમ્યુનિકેશન ન થાય, અને આપણા મંદિરમાં મહાપૂજા હતી. એ બધા પરિવારે ઘરે બેસી એટલા પ્રેમ અને ભાવથી પૂજા કરી. પરિણામ એ આવ્યું, તે જ દિવસે રાત્રે સમાચાર દવાખાનામાંથી આવ્યા કે રાકેશકુમારને અત્યારે ઓક્સિજન પર રાખ્યા છે અને બહુ સારું છે, હવે સ્ટેબલ છે. આ લોકોને સંતોષ થયો, શાંતિ થઈ. બાકી બહુ અત્યારે સિચ્યુએશન અઘરી છે. હમણાં જ 2 દિવસ પહેલાં કેનેડાથી સંજયભાઈ બામણ ગામવાળાનો ફોન આવ્યો. એમના રિલેટિવ અહીંયા જર્સી સિટીમાં રહે છે. એમણે બધી મને વાત સંભળાવી. એ જર્સી સિટીમાં રહેતા એમના રિલેટિવ એક બેન, એમને કોરોના પોઝિટિવ આવ્યો, દવાખાને ગયા હતા, ઘરે ન આવવા દીધા, એના સગા સંબંધીને મળવા પણ ન દીધા. ત્યાંથી ને ત્યાંથી દવાખાનામાં લઈ ગયા, તે લઈ ગયા. આ લોકો ફોન કરે, તપાસ કરે, કોઈ જવાબ નહીં. 7મા દિવસે મેસેજ આવ્યો કે એનું બધું પૂરું થઈ ગયું. 16 સંસ્કાર, આટલું કીધું ખાલી, બસ એક જ લાઈનમાં, બીજો કોઈ જવાબ નહીં. સરકાર પણ શું કરે, આ રોગ એવો છે.
સગા સંબંધીને જો આમાં ઇન્વોલ્વ થવા દે તો બીજી જગ્યાએ સ્પ્રેડ થાય. રાકેશ કુમાર દવાખાને હતા, મહાપૂજાથી આ જવાબ આવ્યો. પરિવારને શ્રદ્ધા ભક્તિ વધી ગઈ. દરરોજ જન્મંગલનું પૂજન આખો પરિવાર કરે. વચનામૃતના બધા બહેનોએ પાઠ શરૂ કર્યા, ભક્ત ચિંતામણીના પાઠ કર્યા. પરિણામ એ આવ્યું, ફરી ફોન આવ્યો, હાઈ ઓક્સિજનમાંથી લો ઓક્સિજનમાં લીધા. થયું ચાલો પરિસ્થિતિ કંઈક સારી થાય છે. અને ગઈકાલે આપણે હનુમાન જયંતિનું પૂજન કર્યું, એ લોકોએ આખા પરિવારે પૂજન કર્યું. અને ગઈકાલ રાત્રે એ લોકોને મેસેજ મળ્યો કે હવે એના કરતાં પણ પરિસ્થિતિ સારી છે. એટલા માટે વાલા ભક્તો રોજ ખૂબ ભાવથી ખૂબ પ્રેમથી જેટલી થાય એટલી ભક્તિ કરીએ, સેવા કરીએ અને ભગવાનની આજ્ઞા પાળીએ, એમાં ક્યાંય કચાશ રાખીએ નહીં. કોરોના અત્યારે એટલો બધો ભયંકર વધી રહ્યો છે, માટે કોઈ પણ જગ્યાએ શરતચૂક ન થાય એનું ખાસ બધા ધ્યાન રાખજો. મેં કહ્યું હતું ભગવાનના નામે પણ જો આપણે નિયમ ધર્મ કાયદા કાનૂન તોડીશું તો ભગવાન પણ સહાય નહીં કરે. માટે અત્યારે સાવધાની વધારીએ અને સાથે સાથે ભગવાનનું ભજન વધારીએ. આપ સર્વે ભક્તો ભજન કરો છો, પણ આ તમને ખબર પડે આ સત્ય ઘટના એટલા માટે આ વિડીયો દ્વારા બતાવી. બોલો ઘનશ્યામ મહારાજ.